સુરતના ઓલપાડા તાલુકાના ઉમરાછી ગામમાં મહાત્મા ગાંધી આશ્રમની સંચાલિકાએ અમદાવાદના પ્રેમી સાથે મળીને વકીલ પતિ વિરેન્દ્રસિંહ સેવાયાની હત્યા કરી નાખવાનો ખુલાસો થયો છે। ગત 16મેના રોજ આખી હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો અને ત્યારબાદ સુરત ગ્રામ્ય પોલીસની સતર્કતા સાથે તપાસે હત્યાની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। હત્યા કરનાર પત્ની ડિમ્પલ અને અમદાવાદના તેના પ્રેમી હેમંત ઉર્ફે પિન્ટુ હસમુખભાઈ શર્માની ધરપકડ કરવામાં આવી છે। ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે ગત તારીખ 16મેના રોજ માજી સરપંચ અને વ્યવસાય વકીલ એવા વિરેન્દ્રસિંહ સેવાયાનું મોત થયું હતું। પત્ની ડિમ્પલના જણાવ્યા અનુસાર રાત્રે પાણી પીવા જતા સમયે ધાબા પરથી પડી જવાથી મોત થયું હતું। પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા, પરંતુ પરિવારજનોને પત્નીના વ્યવહારથી કંઈક અજુગતું જ થયું હોવાની લાગી રહ્યું હતું, જેથી સમગ્ર બાબતે પોલીસ સામે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। જોકે આશંકાને લઈ કીમ પોલીસ સાથે જિલ્લા LCB અને COG પણ તપાસમાં જોડાયા હતા અને આખરે જિલ્લા SOG એ સમગ્ર બાબતે સફળતા મેળવી હતી। ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે ગાંધી કુટુંબનું સંચાલન કરતી સંચાલિકા અને અમદાવાદથી વિઝિટ કરતા અધિકારી હેમંત ઉર્ફે પિન્ટુ હસમુખ શર્મા એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા, ત્યારે પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનતા ગામના માજી સરપંચ અને વ્યવસાય વકીલ એવા પતિની અડધી રાત્રે પત્નીના પ્રેમીએ પીવર બ્લોકના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો અને હવે આ ઘટનાનો પર્દાફાશ થયો છે। તો બસ આ તો વિડીયો ફરી મળીશું નવ વિડીયો સાથે।